भूपेन्द्र पटेल नी लीड सौथी वधारे अत्यारे जोवा मळी रही छे। घाटलोडिया बैठक थी वात करीए तो आ बैठक थी कोंग्रेसे मैदान छोड्यू छे अने अमीबेन त्यांथी निकळी गया छे, मत गणतरी केन्द्र छोड्यू छे। जो के आ हार तमे पहले थी ज मानी लीधी हती के हार तो थवानी छे। बिल्कुल, एक अमीबेन राज्यसभाना मेम्बर पण छे, એમને છોડવાનું કારણ કદાચ આ ના હોઈ શકે। અત્યારે રાજ્યસભા અને લોકસભાનું એનું મોશન ચાલી રહ્યું છે અને એની અંદર એમણે ઘણા બધા રિસર્ચ પેપરને બધું મૂકવાનું હતું। ગઈકાલે પણ મારી જોડે વાત હતી, આવતીકાલે એમને ત્યાં જવાનું છે। જીત્યા હોત તો પણ ત્યાં જવાના હતા અને જે કંઈ પણ રિઝલ્ટ આવે એના માટે જવાના હતા। કોઈ અર્જન્ટ કામ પણ આવી શક્યું હોય, માત્ર સ્થળ છોડવું એનો મતલબ એ નથી કે નહીં માનો, નહીં માને ને કોંગ્રેસ આ વાત તો કે ભાઈ સ્થળ છોડ્યું છે, હાર માની લીધી અત્યારથી। મૃદુ અને મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી જે લેન્ડસ્લાઈડ ગયા વખતે એમણે જીતેલા, એમણે બહુ સરસ કીધું કે આ વખતે ત્યાં વોટિંગ ઓછું થયું છે। એ વોટિંગ ન થવા ઓછી થવાનું કારણ શું હોય છે કે કોંગ્રેસે જે પ્રકારે હાર સ્વીકારી લીધી છે, જમાલપુર ખાડિયા બેઠક આગળ ચાલી રહ્યા છે, ઇમરાન ખેડાવાલા અને ભૂષણભાઈ પાછળ ચાલી રહ્યા છે, આ પણ એક હાઈ પ્રોફાઇલ સીટ છે અને ભૂષણભાઈ જે ગઈ વખતે હાર્યા હતા આ વખતે જીતના વિશ્વાસ સાથે તેઓ ઉતર્યા મેદાનમાં। દરિયાપુર બેઠક બીજેપી આગળ ચાલી રહી છે, ગ્યાસુદ્દીનભાઈ જે ત્યાંના ધારાસભ્ય તેઓ પાછળ ચાલી રહ્યા છે, એટલે આ વખતે કેટલાક શિરીષભાઈ લાગે છે કે ચોંકાવનારા પરિણામો પણ આવશે અમુક સીટો પર। બિલકુલ, ચોંકાવનારા પરિણામો પણ હશે, કોઈક જગ્યાએ કોંગ્રેસ માટે અને કોઈ જગ્યાએ ભાજપ માટે પણ અપસેટ થાય એવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ રહી છે। તમે અમીબેનની વાત કરીને, અમીબેને ઇનફેક્ટ એ લડ્યા જ નથી। ઘાટલોડિયા આટલો મોટો વિસ્તાર છે, હું જે વિસ્તારમાં રહું છું મેં જોયું બોપલ ગુમાનો આખો વિસ્તાર અને આગળના બધા એઝી હાઇવેના વિસ્તારોમાં કોંગ્રેસે પોતાના કાર્યાલયો પણ નતા ખોલ્યા, રાઈટ? આ વાસ્તવિકતા છે અને જે આક્રમકતાથી પ્રચાર કરવો જોઈએ એમણે, એ આક્રમકતાથી પ્રચાર નથી, ભલે એમણે કેટલાક વિસ્તારોમાં પ્રચાર કર્યો છે। એટલે કોંગ્રેસે ઘાટલોડિયા બેઠક આમ જ છોડી દીધી હતી પહેલા। વધુ એક અપડેટ મોરબી માળિયાથી મળી રહી છે, ભાજપના 3590 મત છે ત્રીજા રાઉન્ડમાં, કોંગ્રેસના મત 2118 છે ત્રીજા રાઉન્ડના અંતે, 1472 મતથી હાર્દિક પટેલ 11000 મતથી આગળ ચાલી રહ્યા છે, વડગામથી કોંગ્રેસના જિગ્નેશ મેવાણી સતત પાછળ ચાલી રહ્યા છે। વધુ એક અપડેટ મળી રહી છે, ખેડાના ઠાસરામાં ભાજપ ઉમેદવાર યોગેન્દ્રસિંહ પરમાર રાઉન્ડ બીજા સાથે મત ગણતરીમાં 5038 મતથી આગળ ચાલી રહ્યા છે, શંકર ચૌધરી 12000 મોટા મતથી કોણ કોણ આગળ ચાલી રહ્યું છે આપને બતાવી રહ્યા છે। વિરમગામથી હાર્દિક પટેલ 11000 મતથી આગળ, કારણ કે બીજેપીના જ કેટલાક લોકો ઈચ્છતા હતા કે હાર્દિક હારે એ પ્રકારના પણ સમાચાર હતા, પરંતુ જો હાર્દિકની જીત થાય છે તો એક કદાચ અપસેટ એ લોકોમાં પણ સર્જાશે। જયેશ રાદડિયા પણ આગળ ચાલી રહ્યા છે થરાદમાં, શંકર ચૌધરી 12000 મતથી આગળ ચાલી રહ્યા છે, આ લીડ તૂટશે કે નહીં તે જોવાનું રહેશે। ખંભાળિયામાં ઈશુદાન પણ આગળ ચાલી રહ્યા છે, થરાદ બેઠક સૌથી અગત્યની આ બેઠક પણ માનવામાં આવે છે, તમારી બેઠક। હા બિલકુલ, થરાદ હોય વાવ હોય આ બધા કોંગ્રેસનો ગઢ ગણાય છે। ત્યાં તમે જોયું કે ગેનીબેન ફોર્મ ભરવા ગયા ત્યારે પણ હજારો લાખોની મેદની કહી શકાય, લોકો જમીન ઉપર ખાલી માથાને માથા દેખાતા હતા, એટલે એમના સપોર્ટર છે, એટલે આ બધી બેઠકો જે છે એ કોંગ્રેસની છે અને કોંગ્રેસ સાથે હંમેશા વફાદારીથી ત્યાંની જનતાએ મત આપેલા છે। બીજેપી 143 બેઠક પર આગળ ચાલી રહી છે, કોંગ્રેસ 26 બેઠક પર, આમ આદમી પાર્ટી 8 બેઠક પર, જે ડબલ ડિજિટમાં ગઈ હતી એ પાછી સિંગલ ડિજિટમાં આવી ગઈ છે, પરંતુ જો આ જે રુઝાન છે એ જ પ્રમાણે